આજે સ્ટાર્ટ કરીએ લાઇસોઝોમ. આજનો ટોપિક છે લાઇસોઝોમ. સો એક્ચ્યુઅલી લાઇસોઝોમ કે તો ક્રિશ્ચિયન ડી ડુવે, કોના દ્વારા? ક્રિશ્ચિયન ડી ડુવે દ્વારા લાઇસોઝોમ ની શોધ કરવામાં આવી. કે કોના દ્વારા? તો ક્રિશ્ચિયન ડી ડુવે द्वारा लाइसोजोम नी शोध करवामा आवी. के लाइसोजोम ए अपना शरीर ना बधाज कोषो मा जे सिवाय के आरबीसी, आरबीसी मा लाइसोजोम जोवा मळतु नथी. के अपना मीन्स मनुष्य ना आरबीसी, आरबीसी એટલે રક્ત કોષો, રક્ત કણ કહીએ ને આપણે, રક્ત કણ માં લાઇસોઝોમ જોવા મળતું નથી. ઓકે બેટા, લાઇસોઝોમ છે એ કેવી છે? તો એ એક સ્તરીય રચના છે. એની આજુબાજુ કેટલું હશે? સિંગલ આવરણ હશે. એટલે જે એક સ્તરીય रचना छे. प्लस वनस्पति कोष में क्यारे लाइसोजोम जोवा मळतुं नथी? तो वनस्पति कोष में एवी कई रचना हशे जे लाइसोजोम नुं काम करशे? तो वनस्पति कोष नी अंदर लाइसोजोम गैरहाजर होय छे, परंतु वनस्पति कोष में रसदानी जे लाइसोजोम नुं काम करे छे. एटले वनस्पति कोष में, वनस्पति કોષમાં લાઇસોઝોમ ગેરહાજર હોય છે, જ્યારે કે લાઇસોઝોમ ગેરહાજર હોય છે, પરંતુ તેમાં, પરંતુ તેમાં રસદાની આવેલ હોય છે, જે લાઇસોઝોમ ની જેમ કાર્ય કરે છે. એ કોના જેમ? લાઇસોઝોમ ની જેમ કાર્ય કરે છે. પ્લસ બેક્ટેરિયા, તો બેક્ટેરિયાના કોષોમાં પણ લાઇસોઝોમ ગેરહાજર હોય. તો બેક્ટેરિયાના કોષોમાં એવું તો શું હોય કે જે લાઇસોઝોમ નું કામ કરશે? તો બેક્ટેરિયાના કોષોમાં બે વસ્તુ હોય, એક સોરી બેક્ટેરિયાના કોષોમાં કોષ દિવાલ અને કોષ રસતર, આ બંનેની વચ્ચે જગ્યા હોય. કોષ દિવાલ અને કોષરસ્તર બંનેની વચ્ચે જગ્યા હોય, જેને કહેવાય પેરીપ્લાઝમિક સ્પેસ. શું કહેવાય? પેરીપ્લાઝમિક અવકાશ. અને એ લાઇસોઝોમ ની જેમ કામ કરશે. બેક્ટેરિયા, બેક્ટેરિયામાં કોષ દિવાલ અને કોષરસની વચ્ચે આવેલ પેરી પ્લાઝમિક અવકાશ લાઇસોઝોમ ની જેમ કાર્ય કરે છે. લાઇસોઝોમ નું જેમ શું કરે છે? કાર્ય કરે છે. બધા જ કોષોની અંદર લાઇસોઝોમ નું તમે કદ જુઓ ને તો એ 0.221 માઇક્રોમીટર જેટલું હોય. કે પરંતુ ભક્ષક કોષો કે જેમાં લાઇસોઝોમ નું સૌથી વધારે કાર્ય હોય છે, તો ભક્ષક કોષો ની અંદર એનું કદ 0.8 થી 2 માઇક્રોમીટર જેટલું હોય છે. મુખ્યત્વે બધા જ કોષોમાં લાઇસોઝોમ નું કદ 0.8 માઇક્રોમીટર જેટલું હોય છે, જ્યારે ભક્ષક કોષોમાં તેનું કદ 0.8 થી 2 માઇક્રોમીટર
હોય છે. પ્લસ આ લાઇસોઝોમ ની અંદર કયા ઉત્સેચકો આવેલા હોય? તો લાઇસોઝોમ ની અંદર એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો આવેલા હોય છે, જેમાં એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો આવેલ હોય છે. એની અંદર એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો આવેલા છે. અને એસિડ હાઇડ્રોલેઝ કેમ? એસિડ હાઇડ્રોલેઝ કેમ કે હંમેશા આ કોઈ કોષ હોય તો આ કોષમાં આ છે લાઇસોઝોમ, દાખલા તરીકે કે આ શું છે લાઇસોઝોમ્સ. તો આ લાઇસોઝોમ્સ ના આવરણ પર શું આવેલા હોય? પ્રોટોન પંપ આવેલા હોય, એટલે એચ પ્લસ પંપ આવેલા હોય. અને એચ પ્લસ પંપ શું કરે? તો કોષ રસમાંથી હાઇડ્રોજન ને ક્યાં લઈ જાય? લાઇસોઝોમ ની અંદર લઈ જાય. જેટલા પ્રોટોન, જેટલા એચ પ્લસ લાઇસોઝોમ ની અંદર જાય, એટલે લાઇસોઝોમ ની પીએચ શું થાય? ઘટે. અને કેટલી થઈ જાય? ચાર જેટલી. જયારે સાયટોપ્લાઝમા એટલે આપણે કોષ રસ ની પીએચ કેટલી હોય? તો આશરે સાત. એટલે આ તટસ્થ હશે, આ કેવી હશે? એસિડિક બાજુ હશે. કેમ કે ત્યાં એચ પ્લસ ની સાંદ્રતા વધે છે. હવે એચ પ્લસ ની સાંદ્રતા વધે એટલે એસિડિક હોય, પ્લસ ત્યાં હાઇડ્રોલેઝ ઉત્સેચકો ભી હોય, એટલે એને શું કહેવાય? એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો. શું કહેવાય બેટા? એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો, જે પાચનમાં મદદ કરે છે. હવે લાઇસોઝોમ ના પ્રકારો જોઈએ. તો જો બેટા અહીંયા લાઇસોઝોમ નો તમને પ્રકારો લખું છું, પ્લસ અહીંયા એ દરેક પ્રકાર ને આકૃતિ સાથે હું તમને સમજાવું છું. પહેલું લાઇસોઝોમ છે જેને કહેવાય પ્રાથમિક લાઇસોઝોમ. શું કહેવાય? પ્રાથમિક લાઇસોઝોમ, અથવા તેને સંગ્રહણ નલિકા અથવા સંગ્રહણ કુટિકા પણ કહેવાય. સંગ્રહણ કુટિકા પણ કહેવાય, કે જેમાં એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો કેવા હશે? નિષ્ક્રિય હોય. અને આ એકદમ નવું બનેલું લાઇસોઝોમ કહી શકાય, કે આમાં જે એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો નિષ્ક્રિય હોય છે. એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો કેવા હશે? નિષ્ક્રિય હશે. અને જે નવું બનેલું લાઇસોઝોમ કહે છે, એકદમ નવું બનેલું હોય. દાખલા તરીકે હું એમ કહું કે આ એક કોષ છે, કોઈ બી એક કોષ છે, અને આ એની અંદર શું છે? લાઇસોઝોમ છે. શું છે? એની અંદર લાઇસોઝોમ છે. અને આ એમાં એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો છે, બરાબર. તો આને કહેવાય પ્રાથમિક લાઇસોઝોમ્સ. ક્લિયર બેટા? કે ખાલી આમાં એસિડ હાઇડ્રોલેઝ ઉત્સેચકો હશે પણ કશું કાર્ય કરશે નહીં, નિષ્ક્રિય અવસ્થામાં હશે. ક્લિયર? હવે બીજું દ્વિતીય લાઇસોઝોમ્સ, એના પછીનું છે દ્વિતીય, અથવા તો એને કહેવાય હિટ્રોફેગોઝોમ લાઇસોઝોમ. હિટ્રોફેગોઝોમ લાઇસોઝોમ બી કહેવાય. કે હવે એમાં શું થશે? કે જેમાં આમાં પ્રાથમિક લાઇસોઝોમ પ્લસ પ્રાથમિક લાઇસોઝોમ પ્લસ ફેગોઝોમ નો સમાવેશ થાય છે. હવે તમારા બધાના મગજમાં એક ક્વેશ્ચન આવશે કે સરે આ ફેગોઝોમ શું લખ્યું? કે તો એ શું છે ફેગોઝોમ્સ? એ બેટા હું તમને કહું હવે, કે આનાથી આગળ વધીએ. એટલે સપોઝ કે એક્ઝામ્પલ વિચારો કે અહીંયા કોઈ બેક્ટેરિયા આઈને બેસી જાય છે. એટલે હવે આ કોષ શું કરશે? તો હવે આ કોષ એને એન્ગલ્ફ કરશે, એટલે એનું શું કરશે? ભક્ષણ કરશે. અને ભક્ષણ કરે ધીરે ધીરે, એટલે આ શું થાય? એક આખી એક પુટિકા બનાવે. આ જે પુટિકા બને એને કહેવાય ફેગોઝોમ. શું કહેવાય? ફેગોઝોમ.
એની અંદર લાઇસોઝોમ્સ તો છે જ, પ્રાથમિક લાઇસોઝોમ. હવે જ્યારે આ બંને ભેગા થાય, હવે જ્યારે આ કોષની અંદર આ બંને, કયા બંને, તો આ ફેગોઝોમ અને આ લાઇસોઝોમ. ફેગોઝોમ ની અંદર શું હશે, બેક્ટેરિયા, અને લાઇસોઝોમ ની અંદર એસિડ હાઇડ્રોલેઝ છે. જ્યારે આ બંને ભેગા થયા તો પ્રાથમિક લાઇસોઝોમ છે આ રહ્યું એ, અને આ ફેગોઝોમ, બંને ભેગા થાય અને જે રચના બનાવે એને શું કહેવાય, તો આને કહેવાય હિટ્રોફેગોઝોમ, અથવા એને શું કહેવાય, ફેગોલાઇસોઝોમ. શું કહેવાય, ફેગોલાઇસોઝોમ કહેવાય. ક્લિયર બેટા, આટલી ખબર પડી ગઈ. હવે આગળ જઈએ તો આગળ ત્રીજું છે, તૃતીય લાઇસોઝોમ. શું છે, તૃતીય લાઇસોઝોમ. તો તૃતીય લાઇસોઝોમ માં શું થશે, તો તૃતીય લાઇસોઝોમ ની અંદર એ શું કરશે, જે પાચન થયેલો, જે અપાચિત જે ખોરાક હશે, ભક્ષણ કરેલું, એને શું કરશે, સંગ્રહ કરી રાખશે. કે એટલે એમાં અપાચિત ઘટકોનો સંગ્રહ થાય છે અને તેનું પાચન કરે છે. એટલે હવે આગળ જઈએ તો હવે શું થાય, કે આ લાઇસોઝોમ જ હોય હવે, અને એની અંદર ઉત્સેચકો બી હોય અને આ જે બેક્ટેરિયા હોય એ બી હોય, ધીરે ધીરે બેક્ટેરિયાને મારી નાખશે, તેને શું કહેવાય, તૃતીય લાઇસોઝોમ. ક્લિયર, પાછું થયું, બહારથી કોઈ ઘટક અંદર આવે અને એને મારી નાખશે. જ્યારે એક વિશિષ્ટ પ્રકારનો લાઇસોઝોમ સેવો છે, જેને કહેવાય ઓટો ફેગોઝોમ. શું કહેવાય, ઓટો ફેગોલાઇસોઝોમ, ફેગોલાઇસોઝોમ. ઓટો એટલે પોતાનું, એટલે પોતાની જ અંગિકાઓને ખાઈ જાય ને. દાખલા તરીકે કોઈ કોષ છે, એમાં કણાભસૂત્ર છે, તો આ લાઇસોઝોમ કણાભસૂત્રને જ ખાઈ જશે, આ લાઇસોઝોમ હરિતકણને જ ખાઈ જશે, આ લાઇસોઝોમ કોઈ બીજી કોઈ અંગિકાને ખાઈ જાય, એટલે પોતાની જ અંગિકાઓને ખાઈ જાય અથવા મારી નાખે, ત્યારે કહેવાય ઓટો ફેગોલાઇસોઝોમ. કે જ્યારે જ્યારે લાઇસોઝોમ પોતાની જ અંગિકાઓનું ભક્ષણ કરે છે તો તેને ઓટો ફેગો લાઇસોઝોમ કહે છે. એટલે કેવું કહેવાય, ઓટો ફેગો લાઇસોઝોમ. એટલે સિમ્પલ બેટા, પ્રાથમિક એટલે કશું જ કામ કર્યા વગરનો પડ્યો હોય, દ્વિતીય એટલે જે બહારથી કોઈ ઘટક આવશે એ અને આ બંને એકબીજા સાથે શું થશે, ભેગા થશે, દ્વિતીય. તૃતીય એટલે જે બહારથી જે ઘટક આવ્યો છે એને સંગ્રહી રાખશે અને એને મારવામાં મદદ કરશે. ચતુર્થ એટલે ઓટોફેગોલાઇસોઝોમ પોતાની જ અંગિકાઓને મારી નાખશે. ક્લિયર બેટા, આટલું ખબર પડી. હવે આગળ વધીએ કે એના કાર્યો, તેના કાર્યો શું છે. કાર્યો તો એનું કાર્ય છે, એક તો એને આત્મઘાતી કોથળી કહેવાય. શું કહેવાય, આત્મઘાતી કોથળી. કેમ કે જ્યારે કોઈ કોષ કાર્ય નહીં કરતું હોય, અથવા તો કોઈ કોષ કેન્સરમાં ફેરવાઈ જાય અથવા તો બગડી જાય, ત્યારે પોતે શું કરે, પોતાનું આવરણ હોય ને એ તોડી નાખે. હવે પોતાનું આવરણ તૂટી જાય એટલે બધા ઉત્સેચકો શું થાય, કોષની અંદર ફેલાઈ જશે અને આખો કોષ શું થશે, મરી જશે. એટલે પોતાની જાતે જ આખા કોષને મારી નાખશે, એટલે શું કહેવાય છે, આત્મઘાતી કોથળી. કે જ્યારે કોષ શું થાય, જીર્ણ થાય, એટલે બહુ ઉંમર લાયક થઈ જાય, અથવા કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવાય, ત્યારે લાઇસોઝોમ પોતાની ફરતે આવેલ આવરણનું વિઘટન કરી સમગ્ર કોષને મારી નાખે છે, એટલે આત્મઘાતી કોષ કહેવાય. બીજો એનું મુખ્ય કામ શું છે, તો ભક્ષણ કરવામાં મદદ કરે
કોઈ પણ વસ્તુને ખાઈ જવાનો મારી નાખવામાં મદદ કરે છે. તો આ શું થઈ ગયું? કમ્પ્લીટ તમારું લાઇસોઝોમ.